प्रिय विद्यार्थियों धोरण एक विषय गणित गणित में आपणे प्रकरण नौ जोईए छीए। प्रकरण आम थई गए ने, हवे प्रकरण नौ जोईए छे। एमां प्रथम पाठ हतो पहेलो, एमां आपणे आकारो विशेनी माहिती मेळवी हती। એટલે કે પ્રકરણ નું નામ છે પ્રકરણ નવ માહિતી નો ઉપયોગ। માહિતી નો ઉપયોગ, તો માહિતી નો ઉપયોગ એમાં આપણે આકારો વિશે સમજ્યા હતા, કે આકારોના નામનો ખ્યાલ મેળવ્યો હતો। એવા તો આ કયો આકાર છે જેની ચારે બાજુ સરખી છે, એ કયો આકાર? ચોરસ। હવે આ કયો આકાર? લંબ ચોરસ। આ કયો આકાર? વર્તુળ। અને આ કયો આકાર? ત્રિકોણ। તો ખ્યાલ આવ્યો, ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ। તો આ આકારોની આપણે માહિતી મેળવી હતી, કે આકારો એમાં ચિત્ર આપેલું હતું, ઘરનું મકાનનું ચિત્ર આપેલું હતું, એની આગળ વૃક્ષો હતા, પછી પાછળ પર્વતીય વિસ્તાર બતાવેલો હતો, સૂરજ હતો, બરોબર। તો આ બધા આકારો હતા, એમાં આપણે આકારોની ગણતરી કરી હતી। આકારોની ગણતરી કરો છો તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણ કેવો આકાર ત્રિકોણ કહેવાય, તો આ ત્રિકોણ આકાર કહેવાય। પછી આ કેવો આકાર કહેવાય? ચોરસ। આ કેવો આકાર કહેવાય? લંબ ચોરસ। અને આ વર્તુળ, બરોબર। ચોરસની કેટલા ચોરસ છે, તો ચોરસ આકાર આપણને ઓળખતા આવડવો જોઈએ, તો આ ચોરસ છે। લંબચોરસ આકાર કેટલા, તો આવો આકાર હોય કે લંબાઈ વધુ હોય અને પહોળાઈ, સોરી આમ લાંબુ અને પહોળાઈ ઓછી હોય, કો તો લંબાઈ ઓછી અને પહોળાઈ વધુ હોય, એ કેવો આકાર કહેવાય? લંબચોરસ, બરોબર। આ વર્તુળ કેવો છે? વર્તુળ એટલે ગોળ, આપણને ખબર જ છે કે કેવા કેવા આકારો એટલે વર્તુળ કેટલી વસ્તુઓ હોય છે। હવે આ ત્રિકોણ છે, કયો છે? ત્રિકોણ। તો આપણે એ પાનું જોઈ ગયા હતા, હવે એનું પાછળનું પાનું પાઠ્યપુસ્તકનું પાછળનું પાનું પર શું આપેલું છે જુઓ। આ બાળકો મિત્રો છે, દરેક બાળકના નામમાં સમય અક્ષરને ગણો અને લખો। તો આ નામ આપેલા છે બાળકોના નામ, તો એ અક્ષર છે, આપણે અ કહીએ શું કહેવાય? મૂળાક્ષર। એ ભેગા મળીને શું બને? નામ બને ને। તો આની ગણતરી કરીને અને આ બોક્સમાં આપણે લખીશું। તો પહેલા હું એ નામ બોર્ડ ઉપર લખીશ। Thank you.
છે શું છે નામો હવે આ નામો છે તો એના અક્ષરની આપણે ગણતરી કરવાની છે શું કરવાનું છે ગણતરી આપણે પેજ ઉપર કે બાળકોના નામો છે એને અક્ષરને આપણે ગણવાના અને અહીંયા બોક્સ આપે છે તમને શું આપેલા છે બોક્સ તે ગણતરી કરીને એમાં આપણે લખીશું બરોબર તો કઈ નામ છે શ બ ન મ એટલે શબ્દમ શું બને છે શબ્દમ શબનમ શબનમ કયું નામ બન્યું શબનમ કેટલા છે એના અક્ષર એક બે ત્રણ ચાર કેટલા થયા ચાર તો આ બોક્સમાં કેટલા લખવાના આપણે ચાર તો આ રીતે ગણતરી કરીને લખવાની બરોબર આ રીતે ગણતરી કરીને લખવાનું તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકમાં લખવાનું અને ના હોય તો નોટમાં પ્રકરણનું નામ લખી અને આ રીતે નામ લખીને એની ગણતરી લખવાની ખ્યાલ આવ્યો તો જેની પાસે પાઠ્યપુસ્તક ના હોય એટલે ગણિતની નોટમાં આ રીતે નામ લખવાના અને બાજુમાં બોક્સ કરી અને લખવાના કે કેટલા અક્ષર થયા હવે બીજું છે જોસેફ 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 તો એ કેટલા અક્ષર છે જોઈએ એક બે ત્રણ કેટલા છે ત્રણ તો અહીંયા બોક્સમાં કેટલા લખીશું આપણે ત્રણ કેટલા થશે ત્રણ ખ્યાલ આવ્યો અરુણ 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 એ નામ છે શું છે અરુણ તો અરુણ એ કેટલા અક્ષર નું છે એક બે ત્રણ કેટલા અક્ષર નો થયો ત્રણ અરુણ અરુણ કેટલા અક્ષર નો થયો ત્રણ કેટલા ત્રણ અરુણ તો આ રીતે આપણે માહિતી મેળવવાની કેવી રીતે કે આપણે નામ લખ્યા તો એ કેટલા અક્ષરનું નામ છે એ ગણવાનું આપણું નામ સંજય હોય સંજય તો સંજય કેટલા અક્ષર નું થયું ત્રણ બરોબર મીના કોઈ નું નામ હોય તો મીના કેટલા અક્ષર નું થયું બે બરોબર પછી અજય હોય તો અજય કેટલા નામ થયા અક્ષર નું થયું ત્રણ અક્ષર નું કેટલા ત્રણ તો એમ ભણીને આપણે લખવાનું હવે ચોથું છે મનોહર મનહર કેવું નામ છે મનહર તો એક બે ત્રણ ચાર કેટલા અક્ષર નું થયું ચાર ગણો તો એક બે ત્રણ ચાર મનહર કેટલા નું થયું ચાર તો અહિયાં કેટલા લખીશું આપણે ચાર કેટલા લખીશું જય જય તો જ અને ય
तो एक अने बे तो जोए कितना नो थायो बे कितना नो थायो बे अकेल तामनी गणत्री भई तमने सिखवाए छे के अपने गणत्री करीने कोई नामनी पछी क्या बार गया होए के त्या जंगल जीव होए वृक्षो होए अपने गणत्री करवा हो करवी होए तो अपने अंको नी खबर होवी जोईए अंको एटले एक बे त्रण चार पांच छ सात आठ नौ दस बरोबर एम अपने पचास सुधी ना अंक सीख्या तो अपने अंक में एक थी पचास सुधी अंक में अने शब्द में आवड़वू जोईए बरोबर अंक में अने शब्द में आवड़वू જોઈએ તો જોયો કેટલાનું થયું બે અક્ષર પરી શું નામ છે પરી પરી તો પરી બે અક્ષરનું થયું એક અને બે પરી તો કેટલા અક્ષરનું થયું બે અક્ષરનું નામ છે શું નામ છે ભાઈ અરુણ તો એક બે ત્રણ
एक बेने त्रण मनोहर मनोहर तो एक बेत्रण चार कितना उठायु चार कितना छे अक्षर समायला छे मनोहर नामा चार मनोहरो कितना थया चार उचार लखवारा जय तो एक बे तो बे लखे आपड़े एनी नीचे परी तो एक बे तो कितना लखया बे हेमांगिनी एक बे त्रण चार तो चार हेमांगिनी कितना अंक थयो चार तो चार लख्या मोहम्मद मोहम्मद एक बे त्रण चार तो कितना लख्या चार जयदीप एक बे त्रण चार तो चार लख्या હવે તમારે શું કરવાનું કોઈ એક્સ્ટ્રા બુક કે રફ નોટ હોય એક્સ્ટ્રા તો શું કરવાનું તમારા સંબંધીમાં જેટલા મામા માસી તમારા ફ્રેન્ડો કાકા કાકી ભાઈ બહેન બધાના નામ જાતે લખવાના શું કરવાનું ઘરે એક્સ્ટ્રા નોટમાં બધાના નામની યાદી બનાવવાની એટલે જેટલા તમારા ફ્રેન્ડ હોય પછી સંબંધી હોય કુટુંબના હોય બીજા ભાઈ બહેન હોય આજુબાજુ રહેતા હોય બધાના નામ લખવાના નોટમાં બરોબર એક્સ્ટ્રા નોટમાં અને એને ગણતરી કરી અને આ રીતે બોક્સમાં લખવાનું કઈ રીતે ગણવાનું તો હવે મારું નામ શોભના છે શોભના તો કેટલા અક્ષર થાય શોભના કેટલા અક્ષર થયા મારા ત્રણ શોભના ત્રણ તમારું નામ પહેલા લખવાનું મમ્મીનું પપ્પાનું ભાઈ બહેન ભાભી હોય કાકા કાકી દાદા દાદી નાના નાની મામા મામી માસા માસી કોઈ ફુઆ એના દીકરા દીકરી હોય બધાના નામ લખવાના અને આ રીતે ગણતરી કરીને લખવાનું બરોબર એ રીતે ગણતરી કરી લખવાનું એ તમે જાતે બીજાના નામ પણ લખતા શીખો અને નામની ગણતરી પણ કરવાની એ રીતે દરેકે માહિતી મેળવવાની તો એક્સ્ટ્રા નોટ કેવું હોય એમાં જાતે આ કામ કરવાનું હવે નીચે પ્રશ્ન આપેલો છે આ પૂરું થઈ જાય ને એના નીચે શું છે ભાઈ પ્રશ્ન આ પ્રશ્ન આપે છે કેટલા નામમાં બે અક્ષર આવે તો આપણે એ પાછું ગણતરી કરીશું અહીંયા લખીએ કેટલા નામમાં બે અક્ષર આવે કેટલા નામના બે અક્ષર આવે પછી શું છે કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા ત્રીજો પ્રશ્ન કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા આવ્યા આ આપણે ના
જેના બે જ અક્ષર છે એ સંખ્યા આપણે ગણીને લખવાની તો પહેલા સબલમ કેટલા છે 4 જોસે કેટલા છે 3 અરુણ તો 3 મનહર 4 જય 2 અને પરી 2 હવે બીજી ક્યાં છે 2 તો આપો 2 કેટલી વાર આવ્યા 1 અને 2 વાર તો કેટલા નામો 2 અક્ષર આવ્યા 2 નામો કેટલા નામો 1 અને 2 તો અહીંયા શું લખવાનું 2 શું લખવાનું 2 નીચે છે જો પાઠ્યપુસ્તકમાં તમારે આ નામ પતે એના પછી નીચે પ્રશ્ન આપેલો છે કે કેટલા નામમાં 2 અક્ષર આવ્યા તો લખો 2 બરોબર હવે આગળ જોઈએ કેટલા નામમાં 3 અક્ષર આવે કેટલા નામમાં 3 અક્ષર આવ્યા આ પતરી જાય નામ એની નીચે આ પ્રશ્ન તમારે આપેલા છે તો હવે 3 નામ શોધીએ કેટલી વાર 3 આવ્યા તો પહેલામાં 4 છે બીજામાં 3 જોસેફ પછી અરુણ એ પણ 3 હવે બીજે ક્યાં 3 છે ભાઈ ના તો કેટલી વાર 3 આવ્યા 1 અને 2 કેટલી વાર 3 આવ્યા 2 વાર તો 2 વાર 1 અને 2 કેટલા નામમાં 3 આવ્યા તો બે જ નામ એવા છે જેમાં 3 આવે 3 અક્ષર વાળું કેટલું નામ એક જોસેફ અને અરુણ પછી કોઈ છે ના આ તો 4 છે આ પણ 4 આ તો 2 માં આવી ગયું આ પણ 4 આ પણ 4 ને આ પણ 4 તો કેટલા નામમાં 3 આવ્યા બે જ નામમાં કેટલા 2 1 અને 2 એ ગણતરી કરવા હવે આગળ જોઈએ કેટલા નામમાં 4 અક્ષર આવે કેટલા નામમાં 4 અક્ષર આવ્યા તો જોઈએ 4 ક્યાં છે શબનમ તો 4 એક વાર પછી મનહર એ પણ 4 પછી આ 2 છે 2 આ હેમાંગીની એ 4 મોહમ્મદ 4 જયદીપ 4 તો 4 કેટલી વાર આયા ગણીએ 1 2 3 4 ને 5 4 અક્ષરના નામ કેટલી વાર આવ્યા 5 વાર શબ્દ મે મનહર 2 હેમાંગીની 3 મોહમ્મદ 4 જયદીપ 5 કેટલી વાર આવ્યા 5 વાર પાંચ વાર નામ આવ્યા કેટલી વાર હવે નીચે હજુ બે પ્રશ્ન છે કે ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યો ઉપર લખેલા ઉપર લખેલા નામોમાં કેટલી વાર આવ્યો મ ગણવાનો છે જેની પાસે પાઠ્યપુસ્તક નથી એ નોટમાં લખી દો બરોબર ગણો તમે 9
આપણે ગણતા નથી તો બે વાર કેટલી વાર બે નો છે ભાઈ ક્યાં બીજો એક બે બસ બે વાર તો આમાં શું આપણે કર્યું આ નામ હતા એના અક્ષરની ગણતરી લખી પછી કેટલા નામો બે અક્ષર વાળા છે કેટલા નામો ત્રણ અક્ષર વાળા છે અને કેટલા નામો ચાર અક્ષર વાળા છે એની ગણતરી કરીને આપણે પ્રશ્નમાં જવાબમાં લખી નીચે છે કે મ કેટલી વાર આવે ન કેટલી વાર આવે આ મને કામમાં છે એટલે એના ગણી શકીએ અને આ મને દીકરી છે તે પણ ગણી ના શકીએ તો આજે આપણે પ્રકરણ નવમાં આની પહેલા આકારો વિશે શીખ્યા અને એની ગણતરી કરી અને આજે નામો શીખ્યા ગણતરી કરી મેં તમને કીધું કે તમારી જાતે એક્સ્ટ્રા નોટમાં તમારા જેટલા નામ આવડતા હોય સગા સંબંધી ફ્રેન્ડો જેના હોય એ બધાના નામ એક નોટમાં લખવાના અને બાજુમાં આવું બોક્સ બનાવવાનું એ અક્ષરની ગણતરી કરીને બોક્સમાં લખવાની બરોબર આ વિડીયો એ પૂરો કરું હરિયમ બધાને